बंधारण वालो मारा कलेजान को आ कायदा वालो मारा कलेजान को आसमानी झंडा माथे बोले जीना मोर बंधारण वालो मारा कलेजान को कायदा वालो मारा कलेजान को आसमानी झंडा माथे बोले जीना मोर हो बोले जीना मोर हो बोले जीना मोर बंधारण धन्य पिता राम जी ने माता भीमा बाई धन्य पिता राम जी ने माता भीमा बाई दलित नहिड़ा मा हर कन माई ए दलित नहिड़ा मा हर कन माई बंधारण वालो बाबो बंधारण माननीय मंत्री श्री कमलनाथ बोरा साहब आपने जैसे समझाए गए थे अपने कार्यो में बोझा रखी माननीय मंत्री श्री कमलनाथ जानिता गजलकार चीनू मोदी पर अपने बच्चे उपस्थित थे जानिता कवि माधव रामानुज पर अपने बच्चे उपस्थित थे श्री राजेंद्र पटेल पर अपने बच्चे उपस्थित थे माननीय श्री चीनू भाई मोदी जाणीता गजलकार तेओने पर कार्यक्रम કરવા માટે શ્રી માધવ રામાનુજ જાણીતા કવિ છે તેઓને પણ વિનંતી છે એસ્ટર સ્થાન ગ્રહણ કરવા માટે નમસ્કાર ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે ગુજરાત સાહિત્ય અકાદમી ના ઉપક્રમે રાજ્ય કક્ષાના દલિત કવિ સંમેલનમાં મંચસ્થ મહાનુભાવ અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિની ઉજવણી કરવા માટેનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે અને વર્ષભેર સમગ્ર રાજ્યમાં તેના વિવિધ કાર્યક્રમો થનારા છે. આજે રાજ્ય કક્ષાના દલિત કવિ સંમેલનને દીપ પ્રાગટ્યથી ખુલ્લું મૂકવા માટે હું માનીય મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોને વિનંતી કરું છું. ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અરે જબ તક સૂરજ ચાંદ રહેગા જબ તક સૂરજ ચાંદ રહેગા
સિદ્ધિ પ્રાગટ્યથી આજના કવિ સંમેલનનું શુભ ઉદઘાટન જાહેર થયું. આપ સૌનું હૃદયના શબ્દોથી સ્વાગત કરવા માટે હું ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ માન્ય શ્રી ભાગ્યેશ્વરી ઝા સાહેબને વિનંતી કરું છું. સન્માનીય મંત્રીશ્રી રમણલાલ વોરા સાહેબ, માન્ય દર્શનાબેન, ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ કવિ સન્માનીય શ્રી ચિનુ મોદી, એવા જ વરિષ્ઠ કવિ શ્રી માધુ રામાની, આ આખા કવિ સંમેલનનું જેમણે ખૂબ જ કુશળતાપૂર્વક સંયોજન કર્યું છે, એવા કવિ સંમેલનના સંયોજક અને મારા સાથી ભાઈ શ્રી કરણભાઈ, અહીંયા ઉપસ્થિત ખાસ કરીને ચાવડા સાહેબ, સૌ મહાનુભાવ સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ માન્ય શ્રી રાજેન્દ્રભાઈ, વરિષ્ઠ અધિકારીશ્રીઓ, અમારા આમંત્રણ માન આપીને પધારેલા સૌ વરિષ્ઠ કવિઓ અને આપ સૌ ભાવો, આજે મને ગૌરવ થાય છે કે માન્ય વોરા સાહેબ જે અમારા માર્ગદર્શક રહ્યા હતા અને આજે પણ છે. બાબા સાહેબ આંબેડકરના 125 વર્ષ કેવી રીતે ઉજવવા એની એટલી બધી ચિંતા એમને કરી, એટલી બધી સંખ્યાબંધ મિટિંગો કરી, અને એમનો એવું દ્રઢ મંતવ્ય છે કે બાબા સાહેબ આંબેડકર એક એવી તેજસ્વી પ્રતિભા હતી, એક એવી માનસિક ચેતના હતી, એ ચેતના ક્યાં જીલાઈ હશે? આંદોલનમાં હશે, આક્રોશમાં હશે, શબ્દમાં હશે? તમને કદાચ કહ્યું કે શબ્દમાં હશે. અને આપણો આજનો કવિ એ ચેતનાને જીલે છે, તો એને કેમ આપણે પહેલા ઉજાગર ન કરીએ? એને શું કામ આપણે પહેલા અભિવ્યક્તિ ન આપી? એટલા માટે આ એક મહા દલિત કવિ સંમેલન આપણે યોજીએ છીએ, અને હજી પણ કવિભાઈનું ખૂબ મોટું આયોજન છે દરેક જિલ્લામાં, દરેક મહાનગરમાં. આ પ્રકારે જે દલિત ચેતના શબ્દસ્થ થઈ છે, એવી કવિતાઓ રજૂ થાય, સમાજ સુધી પહોંચે, અને એના માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. વોરા સાહેબની હંમેશા આ ચિંતા રહી છે કે બાબા સાહેબના વિચારો, બાબા સાહેબનું કોન્ટ્રીબ્યુશન આખા સમાજ સુધી પહોંચે, અને સમાજ એ રીતે પોતાના જીવનને એવી રીતે ગોઠવે જે 21મી સદીને પણ અનુરૂપ હોય. તો આ અમારા આમંત્રણને માન આપીને આપ સૌ પધાર્યા છો, અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને શબ્દોથી જો સ્વાગત કરવાનું હોય તો હું કહું કે આ હૃદય ગજવું નથી જ્યાં પેન ને ચશ્મા રહે, કે આ હૃદય ગજવું નથી જ્યાં પેન ને ચશ્મા રહે, આ તો અમારો મહેલ છે, જે જે કહે, જે જે ચહે, તે સૌ રહે. આપ સૌને પુનઃ એકવાર શબ્દપૂર્વક, ગુજરાતીપૂર્વક, કવિતાપૂર્વક આવકારું છું. ધન્યવાદ. જય જયંત્રી. આપ સૌનું હૃદયના શબ્દોથી હાર્દિક સ્વાગત થયા બાદ અનુભવનું આપણે પુસ્તકથી સ્વાગત કરીશું. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના માન્ય મંત્રી શ્રી રમણલાલ વોરા સાહેબનું પુસ્તકથી સ્વાગત કરશે શ્રી ભાગ્યેશ ઝા સાહેબ, અધ્યક્ષ શ્રી ગુજરાત સાહિત્ય અકાદમી. આપણે વચ્ચે માન્ય ધારાસભ્ય શ્રી રાકેશભાઈ શાહ સાહેબ ઉપસ્થિત છે, આપણે એમનું પણ પુસ્તકથી સ્વાગત કરીશું. તેઓ શ્રીનું સ્વાગત કરશે શ્રી પી કે ગઢવી, નિવૃત્ત આઈએએસ અને આ કાર્યક્રમના સંયોજક. જાણીતા ગઝલકાર શ્રી ચિનુ મોદી, તેઓ શ્રીનું સ્વાગત કરીશું. તેમનું સ્વાગત કરશે ડોક્ટર કિરીટ શુક્લ, રંગપાલ અધિકારી શ્રી. જાણીતા કવિ શ્રી માધવ રામાનુ છે, તેઓ શ્રીનું સ્વાગત કરીશું. સ્વાગત કરશે શ્રી કનૈયાલાલ ભટ્ટ, પ્રકાશન અધિકારી શ્રી, ગુજરાત સાહિત્ય અકાદમી. ગુજરાત સહકંદર વિકાસ નિગમના અધ્યક્ષ માન્ય શ્રી દર્શનાબેન વાઘેલા, તેઓ શ્રીનું સ્વાગત કરીશું. સ્વાગત કરશે શ્રી એન જે શ્રીમાળી, નાયબ નિયામક શ્રી, અમદાવાદ.
ચર્ચા થઈ ત્યારે સાહિત્ય અકાદમીના અધ્યક્ષ માન્ય શ્રી ભાગીરભાઈ ઝા સાહેબે આ જવાબદારી ઉપાડી લીધેલી અને એમણે કહ્યું કે સાહેબ આપણે બહુ સરસ આયોજન કરીશું એટલે આપણે એમનું પણ સ્વાગત કરીશું. શ્રી ભાગ્યેશભાઈ ઝા સાહેબનું સ્વાગત કરીશું. સ્વાગત કરશે નાયબ નિયામક શ્રી એમ જે શ્રીવાણી. અને શ્રી પી કે ગઢવી સાહેબનું સ્વાગત કરીશું. શ્રી રાજેન્દ્ર પટેલ કારોબારી સભ્યશ્રી ગુજરાત સાહિત્ય અકાદમી. મહાનુભાવોનું પુસ્તકથી આપણે સ્વાગત કર્યું. આપણો કાર્યક્રમ આ પ્રમાણેનો છે. સ્વાગત વિધિ બાદ મહાનુભાવોને વિનંતી કરીશું પ્રથમ હરોળમાં સ્થાન ગ્રહણ કરવા માટે અને સૌ પ્રથમ રાજ્ય સરકારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ નિમિત્તે કરેલું આયોજન એની ઓડિયો વિડીયો સીડી આપણે દર્શાવીશું અને ત્યારબાદ ડોક્યુમેન્ટરી ફિલ્મ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ગુજરાત એ આપણે દર્શાવીશું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક મહામાનવ જેણે સામાજિક ચેતનાનો દીપ પ્રગટાવ્યો, એક યુગ પ્રવર્તક જેણે યુગો જૂની પરંપરાઓને મિટાવી દીધી, એક કુશળ રાજનીતિજ્ઞ જેણે લોકશાહી અને માનવ અધિકારોને ઉજાગર કર્યા અને એક ક્રાંતિ પથદર્શક જેણે સદીઓથી શોષિત રહેલા સમાજને ઝંઝોળીને જાગૃત કર્યો. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. સમતા, સ્વતંત્રતા અને બંધુતા કાજે પોતાનું જીવન સમર્પિત કરનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ની મધ્યરાત્રિએ મધ્યપ્રદેશના મહુગામમાં થયો હતો. ત્યારે કોને એવી ખબર હતી કે માતા ભીમાબાઈની કુખે જન્મેલ આ બાળક ભારતીય લોકશાહીના ઇતિહાસમાં શ્રેષ્ઠતાના શિખરે બિરાજવાનો છે. પિતા રામજી સકપાળ અંગ્રેજ સેનામાં સિપાહી હતા. અંગ્રેજોની ગુલામીનો એક કાળ હતો, પરંતુ દલિત સમાજ તો સદીઓથી ગુલામીની બેડીઓથી જકડાયેલ હતો. અસ્પૃશ્યતાના નામે દલિતોને રોજિંદા જીવનમાં અનેક અપમાન સહન કરવા પડતા. એ વખતે અછૂત ગણાતી એવી મહાર જ્ઞાતિમાં જન્મેલા આ બાળક ભીમરાવને પણ શાળામાં હડદૂત થવું પડતું, ક્લાસમાં સૌથી છેલ્લે બધાથી દૂર બેસવું પડતું. દલિતો ગામના કૂવામાંથી પાણી પણ ના પી શકે. એક વાર ખૂબ તરસ લાગવાથી બાળક ભીમરાવે પાણી પીવાની હિંમત કરી તો ઢોરમારનો સ્વાદ ચાખવો પડ્યો. અનેક અપમાનોનો સામનો કરતા કરતા ભીમરાવ 1907માં મેટ્રિકની પરીક્ષા પાસ થયા. ઇન્ટર સુધી અભ્યાસ કાર્ય બાદ ઉચ્ચ અભ્યાસ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ દ્વારા સ્કોલરશિપ મેળવીને 1912માં તેઓ બીએ પાસ થયા અને વડોદરા રાજ્યમાં નોકરી સ્વીકારી. તે દરમિયાન તેમના પિતાનું અવસાન થયું અને ભીમરાવ ગમગીન રહેવા લાગ્યા. આ જ અરસામાં મહારાજા સયાજીરાવ તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશ ભણવા મોકલવાની યોજના બનાવતા હતા. તેમની સહાય મેળવીને 1913માં ભીમરાવ અમેરિકા આવ્યા અને કોલંબિયા યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યો. અહીં તેમને જીવનમાં પહેલીવાર સમાનતાનો સુખદ અનુભવ થયો. અમેરિકામાં વિદ્યાભ્યાસમાં મગ્ન રહીને સતત 18 કલાક સુધીના વાંચન દ્વારા તેમણે 1915માં MAની ડિગ્રી પ્રાપ્ત કરી. 1916માં ઇવોલ્યુશન્સ ઓફ પ્રોવિન્શિયલ ફાઇનાન્સ ઇન બ્રિટિશ ઇન્ડિયા વિષય ઉપર મહાનિબંધ રજૂ કરી કોલંબિયા યુનિવર્સિટીમાંથી PhDની પદવી મેળવી. તેમની વિદ્વતાના કારણે અમેરિકન પ્રોફેસર સેલિંગમેન કહેતા કે આંબેડકર માત્ર ભારતીય વિદ્યાર્થીઓમાં જ નહીં પરંતુ અમેરિકન વિદ્યાર્થીઓમાં પણ શ્રેષ્ઠ છે.
આ રીતે અમેરિકામાં સારી છાપ મેળવીને તેમણે ભારતનું ગૌરવ વધાર્યું. તે વખતે રાજકારણમાં ભાગ લેવા માટેના લાલા લાજપત રાયના આમંત્રણને ઠુકરાવી વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં દાખલ થઈ ડીએસસીનો અભ્યાસ શરૂ કર્યો. પરંતુ આ સમય દરમિયાન તેમની શિષ્યવૃત્તિની મુદત પૂરી થઈ. પ્રોફેસર કેનનની મદદથી બાકીનો અભ્યાસ 4 વર્ષની મુદતમાં ફરી શરૂ કરવાની શરતે અભ્યાસ મુલતવી રાખી ભારત પરત ફર્યા અને વડોદરા રાજ્યના મિલિટરી સેક્રેટરી તરીકે સેવાઓ આપવાનું શરૂ કર્યું. આટલા મોટા પદ ઉપર કાર્ય કરવા છતાંય આ નોકરીના સમય દરમિયાન બાબા સાહેબને અનેક અપમાનો સહન કરવા પડ્યા. વિદેશી યુનિવર્સિટીઓમાંથી ઉચ્ચ અભ્યાસ કરીને આવેલ આ મહામાનવને આવી અપમાનજનક સ્થિતિ વચ્ચે જીવવું દોહલ્યું લાગ્યો અને એક દિવસ વડોદરાના બાગમાં ઝાડ નીચે બેસીને ખૂબ રડ્યા. એ જ ક્ષણે તેમણે આજન્મ દલિત બાંધવોના હકો માટે લડવાનો સંકલ્પ કર્યો અને કાયમને માટે વડોદરા છોડીને ચાલી નીકળ્યા. મુંબઈ પરત ફર્યા બાદ 1918માં સીડનહામ કોલેજમાં પ્રોફેસર થયા. તેમની વિદ્વતાથી ઈર્ષા પામનારા લોકો દ્વારા અહીં પણ તેમનો તેજોવધ કરવામાં આવતો. પરંતુ આંબેડકર હવે સંઘર્ષ માટે તૈયાર હતા. તેઓ આવી કોઈ પણ ચેષ્ટાનો મક્કમપણે મુકાબલો કરતા. આ રીતે સતત સંઘર્ષ પછી ભણવા જેટલા પૈસા ભેગા કરીને જુલાઈ 1920માં તેમણે અધૂરો મુકેલ અભ્યાસ પૂરો કરવા લંડન ભણી પ્રસ્થાન કર્યો. નીરવ પટેલ, દલપત ચૌહાણ શ્રી, પ્રવીણ રેડ્ડી સાહેબ, બબનદાસ ચાવડા, મધુભાન કલ્પી, ભીનવંત સાહેબ, શંકર બેન્ડર, યશવંત વાઘેલા, ચંદ્રાબેન શ્રીમાળી, શાહિદ પરમાર, પુરુષોત્તમ જાદવ, પથિક પરમાર શ્રી, શામત પરમાર, અરવિંદ રેગડા, રમણ વાઘેલા, એંગે ડોડિયા, બાલકૃષ્ણ આનંદ, રાજુ સોલંકી, પ્રિયંકા કલ્પી, કિશન સોસા, નરસિંહ ઉદંબા, નિલેશ કાઠડ, વિનોદ ગાંધી, શામંત સોલંકી, હરજીવન ડાફડા, વિઠ્ઠલભાઈ શ્રીમાળી, પૂનમચંદ પરમાર, શ્રીપાલ વર્ધન, બ્રહ્મચમાર અને ચંદ્રેશ મકવાણા. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ગુજરાતના દલિત કવિઓનું એક સંમેલન આજે અહીંયા યોજવામાં આવેલું છે. માનનીય મંત્રી શ્રી રમણલાલ વાળા સાહેબ અહીંયા ઉપસ્થિત છે. બાગેશ જા સાહેબ, ગુજરાતી ગઝલના સમ્રાટ કહું તો કઈ ખોટું નથી, વા મારા ચિનુભાઈ સાહેબ અને અનેક સાહિત્ય પ્રેમીઓ અને કાવ્યવાસવાદ માટે અહીંયા ઉપસ્થિત થયા છે તેવા સમગ્ર સભાગારમાં બેઠેલા આપ સૌને મારા પ્રણામ. તમારા આજે અહીં પગલા થવાના, તમારા આજે અહીં પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, એ નીચી નજર થઈ ગઈ છે. શરમનો કરી ડોળ સરળું જુએ છે, કડી પાંદડીના પડદે રહીને. ખરું જો કહી દઉં, ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારા નયનની અસર થઈ છે. આપનું સ્વાગત
અમારો આનંદ, આપનું સ્વાગત અમારો આનંદ, આપની હાજરી અમારી શોભા. સમગ્ર કવિઓનું સન્માન કરવા માટે અકાદમીના કાર્યકારી મહામાત્ર દીપક ગામડેજી સાહેબને વિનંતી કરું છું, તમામ કવિશ્રીઓનું પુસ્તક આપીને સ્વાગત આપ કરશો. નીરવ પટેલ સાહેબને સ્વાગત કરશે સર્વપ્રથમ. દલપત ચૌહાણ સાહેબ, દલપત ચૌહાણ સાહેબ તમે પણ આપણે કરકસર ન કરીએ. આપણા સમૃદ્ધ અને વરિષ્ઠ કવિઓ આપણી વચ્ચે બાકી જ્યાં સાહેબની ઉપલબ્ધ કરાવે છે, આપણે ખરેખર એમને માણવાનો અને નવાજવાના હોય. પ્રવીણ રવિ સાહેબ, બાબુલાલ ચાવડા સાહેબ, મધુકાન કલ્પે, ભીલા વડદર, તાળીઓના રંગડાથી આપણે સૌ કવિઓને એનું સ્વાગત. યશવંત વાઘેલા સાહેબ, શાહિદ પરમાર સાહેબ, પુરુષોત્તમ યાદવ, શાહિદ પરમાર નું સ્વાગત થઈ રહ્યું છે. પુરુષોત્તમ યાદવ શ્રી નું સ્વાગત થઈ રહ્યું છે. પછી પરમાર ભાવનગર યુનિવર્સિટી માંથી પધાર્યા છે. આપણે સૌ તાલીમના ગણગણાટથી શ્યામ પરમાર નું સ્વાગત. અનિલ નેગડા સ્વાગત. કિશન સોસા સાહેબ, નરસિંહ ઉજંબા, આપ આપના સ્થાનો પર ઉભા થવા વિનંતી આપને. નિલેશ કાઠોડ સાહેબ, વિનોદ ગાંધી આપણે ધોલાથી અહીંયા આપણી વચ્ચે ઉપલબ્ધ થયા છે. શ્યામ સોલંકી, શ્યામ સોલંકી શ્રી, હરજીવન દાફડા, વિઠ્ઠલભાઈ શ્રીમાળી, વરિષ્ઠ કવિ આપણી વચ્ચે ઉપલબ્ધ છે. પૂનમચંદ પરમાર, શ્રી બાલ વર્ધન, પૂનમચંદ પરમાર, વિઠ્ઠલરાય શ્રીમાળી સાહેબનું સ્વાગત. ત્રીસ કવિઓ છે એટલે ક્યાંક આવું થાય અને આપણે એ કવિ એને સમજી દેવાનું હોય. શ્રી બાલ વર્ધન, યુવા કવિ બ્રહ્મચમાર, જેમની કલમમાં ખૂબ જબરદસ્ત તાકાત છે, અને આપણા યુવા કવિ ચંદ્રેશ મકવાણા. ચંદ્રેશભાઈ મકવાણા, કવિ શિબિરોનું પુસ્તકથી સ્વાગત કરવાનો પ્રસંગ અહીંયા પૂરો થાય છે. અને પહેલા કવિને આપની સામે પ્રસ્તુત કરું, પહેલા ચાર પંક્તિઓથી હું મારી વાતને અહીંયા શરૂ કરું છું. આદમી કો આદમી સે જોડ દો, આદમી કો આદમી સે જોડ દો, ઇસ નયે યુગ કો નયા અબ મોડ દો, ઇસ નયે યુગ કો અબ નયા મોડ દો, રૂઢિયો પ્રચલિત પુરાણી તોડ દો, રૂઢિયો પ્રચલિત પુરાણી તોડ દો, ઇસ નયે યુગ કો નયા અબ મોડ દો. મિત્રો, મારી સામે વરિષ્ઠ સાહિત્યકારો અને કવિઓ છે અને એની સામે ખૂબ નાનકડો એક શિક્ષક તમારી સામે ઉભો છે. મને સૂચના મળી છે પ્રમાણે કવિ સંમેલનનું અહીંયા આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. સર્વપ્રથમ યુવા કવિઓથી મને જે રીતે સૂચના મળી છે તે પ્રમાણે ચંદ્રેશ મકવાણા શ્રીની વિનંતી. ચંદ્રેશ મકવાણા કોઈ પણ પ્રકારનો આપનો પરિચય કઈ પણ બોલ્યા વગર સીધી
બે કવિતા આપણે અહીંયા પ્રસ્તુત કરવાની છે, બે કવિતા 30 કવિઓ છે અને આપણી પાસે સમયને પણ આપણે ધ્યાનમાં રાખીને ચાલીએ એટલે લાગે છે સારી રીતે આ કાર્યને આપણે સંપન્ન કરીશું. બે કવિ જગદીશભાઈ આપણી સામે, યુવા કવિ આપણે તાલીમના ગઢડાથી, જેમને સાંભળવા માટે આપણે તૈયાર છે. જગદીશ આભાર. તરશે તરશા તળાવ વાઢી તમે અમારી તરસ વિશે કઈ વાત કરો એ ઠીક નથી. ને તમે અમારી તરસ વિશે કઈ વાત કરો એ ઠીક નથી. ને ખરવું હો તો હાલ ખરો ઓ પીર ભરેલા પત્તાઓ, ખરવું હો તો હાલ ખરો પીર ભરેલા પત્તાઓ, અગન ભરેલા આંગણિયામાં રોજ ખરો. અગન ભરેલા આંગણિયામાં રોજ ખરો એ ઠીક નથી. ને હવે અમારી પાસળીઓમાં પથ્થર ઘડકી નાખ્યા છે, અમે અમારી પાછળીઓમાં પથ્થર ખડકી નાખ્યા છે. તમે રંજનો રેલો થઈને ત્યાં ફરો, અમે અમારી પાછળીઓમાં પથ્થર ખડકી નાખ્યા છે. તમે રંજનો રેલો થઈને ત્યાં ફરો એ ઠીક નથી. ધરવું હો તો મારી માફક આંખો ઉઠાવી ધરો, ધરવું હો તો મારી માફક આંખો ફાળી ધરો તમે. કે ગળા લગોલગ ગાંડો પીને ધ્યાન ધરો એ ઠીક નથી, ગળા લગોલગ ગાંડો પીને ધ્યાન ધરો એ ઠીક નથી. દ્વંદ ભરેલી દ્રષ્ટિ માથે ડહોળાયેલા દ્રશ્યો પટકી, દ્વંદ ભરેલી દ્રષ્ટિ માથે ડહોળાયેલા દ્રશ્યો પટકી, તમે ઉકળતા અંધારાની ઊંધરો એ ઠીક નથી. તમે અમારી તરસ વિશે કઈ વાત કરો એ ઠીક નથી. આખું સતાવ્યો છે મને, આખું સતાવ્યો છે મને. ચિનુ કાકા રોજ કાપી રોજ વાગ્યો છે મને, આખું આખું સતાવ્યો છે મને, રોજ કાપી રોજ વાગ્યો છે મને. જીગા રોજ નોખા ઓરણે ઓર્યા પછી, રોજ નોખા ઓરણે ઓર્યા પછી રોજ ચપટીએ ચડાવ્યો છે, રોજ નોખા ઓરણે ઓર્યા પછી રોજ ચપટીએ ચડાવ્યો છે મને. ને રોજ નોખા ઓરણે ઓર્યા પછી રોજ ચપટીએ ચડાવ્યો છે મને. જીતવાની ટેવ માને ટેવમાં, જીતવાની ટેવ મારે ટેવમાં, જગત તે જીતવાની ટેવ મારે ટેવમાં, તે ગમે ત્યારે હરાવ્યો છે, જીતવાની ટેવ મારે ટેવમાં, તે ગમે ત્યારે હરાવ્યો છે મને. એકલો નારાજ જાણે છે હજી, એકલો નારાજ જાણે છે હજી, મેં કઈ રીતે જીવાડ્યો છે મને. આપને કવિતાનું પઠન વાંચન કરશો. મને કાલે ભગવાન પ્રસન્ન થયેલા, નામ પૂછ્યું, મેં કહ્યું બ્રહ્મ, મારી સામે એકી પ્રશ્ન જોઈએ અને પૂછ્યું કેવા છો, મેં કુવારીથી કહ્યું સમાજ, ભગવાન ગાયબ થઈ ગયા.
રાખીને મંદિરે જવાનું માની પાડ્યું. શીર્ષક છે એક જ ઉપાય, શારીરિક, માનસિક, ધાર્મિક, આધ્યાત્મિક, આર્થિક અને સાંસ્કૃતિક શોષણથી હવે મેં થાકી ગયા. ફક્ત દેશ જ આઝાદ થયો છે, ફક્ત દેશ જ આઝાદ થયો છે, દલિતો પીડિતો નહીં. અંગ્રેજોથી આઝાદ થયા, સ્વર્ણોની ગુલામીથી નહીં. હવે તો એક જ ઉપાય, બાબા સાહેબ આંબેડકરને અનુસરો. બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ. ત્રીજા કવિ આપની સામે પ્રસ્તુત કરું એ પહેલા બાબા સાહેબની 125મી જન્મજયંતિ નિમિત્તે કવિ સંમેલનનું આયોજન છે. કરોડો દલિતો કા લલકાર થા અંબેડકર, કરોડો દલિતો કા લલકાર થા અંબેડકર, સમાજ પરિવર્તન કી પુકાર થા અંબેડકર. ન મિટેગા ન મિટેગા ન કોઈ ભૂલેગા જમાના તક, ન મિટેગા ન ભૂલેગા જમાના તક, જળકે ન બુજને વાલા અંગાર થા અંબેડકર, જળકે બુજને વાલા ન થા અંગાર અંબેડકર. શ્રીપાલ વર્ધન આપણા આગળના કવિશ્રી, આપને વિનંતી. શિક્ષક છે અધિકાર, જિંદગી છે મહામૂળી, હોશે હોશે માલીએ, રમતો જિંદગીની અધિકારે ખેલીએ, બધી લાંબી રેસની હરીફાઈઓ કાપીએ, હરીફોના પાણીની ઉડાઈને માપીએ, ઝેરને જીરવવાની રસમો જગાવીએ, મોતને વટાવવાની આદતો પડાવીએ, કાળવીન રાતોને દિલમાં વસાવીએ, લોખંડી મનોબળે સવારી ટપાવીએ, આ બધા રાહ સૌના છે ઓળખો કરાવીએ, શક્યતા તપાસી નવી કેડીઓ કંડારીએ, સપના સિદ્ધ્યા શિક્ષણે સાચને બતાવીએ, પછી દિલના દરવાજાની ચાવી ચોકમાં ભરાવીએ. આપણી વચ્ચે આગલા કવિને પ્રસ્તુત કરું, પૂનમચંદ પરમાર. પૂનમચંદ પરમાર શ્રીની વિનંતી. નમસ્કાર. કાવ્યનું શીર્ષક છે કહો આ હાર કોની છે, કહો આ હાર કોની છે. અહીં તો દેહ અબડાતો, કહો આ હાર કોની છે. નહીં તો દેશ લંજવાતો, કહો આ હાર કોની છે. દલિત નિત નીત કરવાતો, કહો આ હાર કોની છે. દરોના ધ્યાન બસ વાતો, કરો આ હાર કોની છે. દલિતને ભય ભરી રાતો, કહો આ હાર કોની છે. નહીં અજવાસ પથરાતો, કહો આ હાર કોની છે. કરોડો ના જઠર કકળે, કરોડો ના જઠર કકળે, ગરીબી માનવી વરખે, દલિત બસ ઠોકરો ખાતો, કહો આ હાર કોની છે. અમર શોષક અને શોષી અહીં લેબાસ બદલાતા, અમર શોષક અને શોષી અહીં લેબાસ બદલાતા, દલિત હંમેશ કચડાતો, કહો આ હાર કોની છે. બગીચા શોભતા આ નીચે, વિમાનો ઉડતા ઉચ્ચે, બગીચા શોભતા નીચે, વિમાનો ઉડતા ઉચ્ચે, રહે છે રાંક ભરમાતો, કહો આ હાર કોની છે. અટારી ઝુંમરોથી શોભતી આરસ મહેલાતો, અટારી ઝુંમરોથી શોભતી આરસ મહેલાતો,
दलित ने शू भला ना तो कहो आ हर कोनी छे तमारा स्वप्न आकाशे तमारा स्वप्न आकाशे करो छो चंद्रनी चिंता तमारा स्वप्न आकाशे करो छो चंद्रनी चिंता नहीं आ देश हर का तो कहो आ हर कोनी छे कहो ने केम मुट्ठी भर ने लीला देर छे आजे कहो ने केम मुट्ठी भर ने लीला लेर छे आजे बचा बाकी ने आघा तो कहो आ हर कोनी छे करो नाहक भला आ दम पछाड़ा करो नाहक भला आ दम पछाड़ा रंग भेद ने नामे साउथ अफ्रीका ने અહીં તો ધર્મ અપડાતો અહીં તો ધર્મ અપડાતો કહો આ હાર કોની છે ગમે કોને ગબે કોને વખાણી તારકો અકરામ અરકો છો કહો કોને વખાણી તારકો અકરામ અરકો છો દલિત ને રોજ નહીં લાતો દલિત ને રોજ નહીં લાતો કહો આ હાર કોની છે કહો છો એમ છે એ તો કહો છો એમ છે એ તો કદાચ તેમ છે કાતો બાના કાઢો કહો છો એ તો કદાચ તેમ છે કાતો સદાય ખેલ મજવાતો કહો આ હાર કોની છે દલિત સોચે દલિત શોધે બતાવે કોણ આઝાદી દલિત સોચે દલિત શોધે બતાવે કોણ આઝાદી રહે આ પ્રશ્ન પડગા તો કહો આ હાર કોની છે રહે આ પ્રશ્ન પડગા તો કહો આ હાર કોની છે બીજું કાવ્ય છે અછાંદસ છે છ કપટ અમે અનારત અર્પણ કર્યું તમે છળ કપટ છ છીનવ્યા કર્યું તમે છળ કપટ છ છીનવ્યા કર્યું અમે દિલો દિમાગ ભરી અર્ધ્યા અર્પ્યા મહાકાવ્ય અમે દિલો દિમાગ ભરી અર્પ્યા મહાકાવ્ય પસીનો સિંચી ખેડ્યા ખેતર પસીનો સિંચી ખેડ્યા ખેતર રક્ત થકી રચ્યા મહેલ મહાલય કબર તોડી વેઠ્યા વિતક દર્યું માનવ સંભર બંધારણ દર્યું માનવ વિસભર સભર બંધારણ છતાં તમે યુગો યુગ કરતા રહ્યા શોષણ છતાં તમે યુગો યુગ કરતા રહ્યા શોષણ છીનવ્યા ગર્ભહાર અને અધિકાર છીનવ્યા જળ જમી દાન કર્યા કોચલામાં પાન ન હવા ન પ્રકાશ ચોમેર અંધકાર છીનવી વિદ્યા છીનવ્યા શરીર છીનવી આત્મા છીનવી સંસ્કૃતિ છીનવી અસ્મિતા બસ બચી ભાગ્યમાં સેવા દલિતને સેવા જ કરવાની અમે અનારત અર્પણ કર્યું તમે છળ કપટ સરસ છીનવ્યા કરી અમે અનારત અર્પણ હવે તમારી સામે એક કવયત્રીને મૂકવા જઈ રહ્યો છું ગુજરાતી દલિત સાહિત્યમાં ખેડાણ કરનાર પહેલા દલિત મહિલા તરીકે જેમને આપણે સૌ ઓળખીએ છીએ ચંદ્રબેન શ્રીમાળી પારિતોષિકો પ્રાપ્ત થયા છે એમના કાવ્ય સંગ્રહ છે એમને આમંત્રિત કરતા પહેલા એમની પંક્તિઓ આમ તો ધરતી પર ચાલું છું હું ચંદ્રબેન કહે છે આમ તો ધરતી પર ચાલું છું હું પણ તમને મળવાનું હોય ત્યારે વેત અધર ચાલું છું
નાનકડું મુખપત પહેલા રજૂ કરું છું. હું ફિનિશ પંખી ફિનિશ કરશો તોય મારી ચપ્પી રાખમાંથી હું પુનઃ પુનઃ જન્મ લઈશ અને પાખો પ્રસારી આખું આકાશ લઈશ મારી બાથમાં હું ફિનિશ કરું. બાબા કાર્યનું શીર્ષક છે બાબાને પ્રતાપે. બાબા અમે તો હતા સદીઓથી અભણ અણઘડ જાડી જામણીના જડ ભરત. બાબા તમે પારસ ભણી, બાબા તમે પારસ ભણી બહુ સ્પર્શે બન્યા અમે સુઘડ શિક્ષિત અને સ્વમાની. આજ પુષ્પોના ઢગ વચ્ચે શોભો છો તમે, આજ પુષ્પોના ઢગ વચ્ચે શોભો છો તમે. ક્યારેક જાદીવાદી કંટકોએ બરાબર ભોંક્યા હતા તમે. અમે ક્યારેય નહીં ભૂલીએ તમે શું દુઃખ બેઠા હતા અમારા માટે. ઉજવાઈ રહી છે આજે, ઉજવાઈ રહી છે આજે સાવા સ્વામી જન્મ જયંતિ. બાબા આપની આપની આ જન્મ જયંતિના આનંદ હિલોળામાં બાબા તરબદર છીએ અમે. આજની દલિત નારી, આજની દલિત નારી ભણી ગણી સમાની બની બાબા તમારા કરતા. આજની દલિત નારી ભણી ગણી સમાની બની તમારા પ્રતાપે. બાબા દુષ્કર્મી દુરાચારી અત્યાચારી અનાચારીને દલિત નારી ડારી શકે છે હવે, મારી શકે છે હવે, જીવતા ચીરીને મીઠું ભરે છે. એક આયુષ બીજો નાનકડું કાર્ય છે જાવા. તમે તમે એ છો ને જેને મારી ગોરી ગોરી કાવા જોઈ, જેને મારી ગોરી ગોરી કાયા જોઈ જાવા નાખ્યા હતા એક દી. ને આજે મારી આજે મારા વિવિધ સર્જીમાં મારી જાત જોઈ મોઢું ફેરવી લીધું તમે. મારી જાતિ વાંચી આમ આંખો પણ નીચે લીધી તમે. આજે અજવાળું થયું એટલે ને, આજે અજવાળું થયું એટલે ને ઊંડા અંધારે લપકતા સરકતા મલકતા આવો છો ત્યારે તમે ભૂલી જાઓ છો કે હું છું એક બળુકી દલિત કન્યા. ક્યારેય નહીં ઝૂકું દુષ્કર્મની સામે, ક્યારેય નહીં કરું અત્યાચાર. બાબાના પ્રકાર એક દલિત કવયત્રી ભારતીય સમાજમાં નારીનું સ્થાન પ્રાચીન કાળમાં અને આજની નારી ચંદ્રાબેને ખૂબ સારી રીતે પોતાની વાતને મૂકી. આપણી વચ્ચે માનનીય સંસદ સભ્ય શ્રી કિરીટભાઈ સોલંકી સાહેબ અહીંયા ઉપસ્થિત છે. સર આપનું અકાદમી વતી સ્વાગત કરું છું. શાહિલ પરમારને આપની વચ્ચે મૂકતા પહેલા ચાર પંક્તિઓ હું બોલું છું. સાહેબ પરમાર સાહેબ આપ પછી આવશો. યે દોસ્તો, એ દોસ્તો, જાતિ પાતિ કા ભેદભાવ નષ્ટ હુઆ. યે દોસ્તો, જાતિ પાતિ કા ભેદભાવ નષ્ટ હુઆ. એસી બાંગ પુકારના બંધ કરો, એસી બાંગ પુકારના બંધ કરો.
केवल स्वरूप बदला है, केवल स्वरूप बदला है, डंक तो वही है, दसने का तरीका बदला है। ये रस हमारी छोटी कविता है, केवल दसने का तरीका बदला है। शाहिद परमार श्री एमना एक शेर थी एमने वहीं आमंत्रित करो छो। शाहिद परमार, चालो ने भाई हल्लो करीने चापी दईए बधे आग। शाहिद परमार लखे छे, चालो ने भाई हल्लो करीने चापी दईए बधे आग, मरवा वाके जीवा करता भले थई जईए राख। एवा आक्रोश पूर्ण कवि ने तालियोना गड़गड़ा के शाहिद परमार। नमस्कार, कविता शीर्षक छे મેફિસ્ટોફિલિસ, એ ડોક્ટર ફોસ્ટર નામનું એક નાટક છે ક્રિસ્ટોફર માર્લોનું, એમાં શૈતાનનું એક પાત્ર આવે છે, એ મેફિસ્ટોફિલિસ। પેલો કાસ્ટિસ્ટોફિલિસ ભારતભરમાં આવ્યા, પેલો મોટો શૈતાન છે કાસ્ટિસ્ટોફિલિસ, પેલો મેફિસ્ટોફિલિસ એ નામ છે। જ્યોતિબા ફુલે, મારા બાપાને પણ પડેલી, ડોક્ટર આંબેડકર મને પણ પડી છે અવારનવાર। મારા દેશમાં 5000 વર્ષથી ચાલે છે કાસ્ટિસ્ટોફિલિસ નું રાજ, જગતભરની તમામ શૈતાને ભેગી કરો તોય કાસ્ટિસ્ટોફિલિસના સાગરિકોને જોલે ના આવે, એ લોકો કાસ્ટિસ્ટોફિલિસના સાગરિકો છે। કાસ્ટિસ્ટોફિલિસની તો વાત જ ના કરાય, પણ એના સાગરિકોથી પણ ડરે છે યુનોના ભલભલા વડાઓ, આંતરરાષ્ટ્રીય અદાલતના ભલભલા ન્યાયાધીશો, વકીલો, ભલભલી મહાસત્તાઓના પ્રમુખો, વડાપ્રધાનો, અરે કામ ચલાવ તાનાશાહી લાદનાર મારા દેશના લોખંડીમાં લોખંડી વડાપ્રધાનને પણ એમણે મંદિરમાં પગને મૂકવા કર્યું હતું ફરમાન, ને ગુરુદ્વારામાં ઘૂસી હોળીઓનો વરસાદ વરસાવનારા એ બિચારા નહોતા કરી શક્યા એ ફરમાનનું ઉલ્લંઘન। ભલભલા ડોક્ટરો પાસે પણ નથી મેફિસ્ટોફિલિસ કાસ્ટિસ્ટોફિલિસે આપેલા વાયરસનો કોઈ ઈલાજ, નથી કોઈ અર્થશાસ્ત્રી પાસે પોલિટિકલ ઇકોનોમીની કોઈ થિયરી, ને બોલવામાં તો શું પણ દુશ્મનોના માથા પર હથોડા મારી તાળીઓ પર તાળીઓ પડાવનારા ભલભલા વક્તા પણ એમની હાજરીમાં ભૂલી જાય છે હથોડો મુકાયો ક્યાં, ને પ્રવચનના સ્થાને કરી નાખે છે મિમિક્રી, ધરાર મિમિક્રી। પણ કોણ જાણે કેમ કાસ્ટિસ્ટોફિલિસના સાગરિતો કાબુમાં આવે છે મેફિસ્ટોફિલિસથી, પણ કોણ જાણે કેમ કાસ્ટિસ્ટોફિલિસના સાગરિતો કાબુમાં આવે છે મેફિસ્ટોફિલિસથી, એટલે કાસ્ટિસ્ટોફિલિસ ખૂબ પણ આમંડ્ય રાખે છે મેફિસ્ટોફિલિસની। પરદેશી મેફિસ્ટોફિલિસ તો ત્યારે પણ, દેશી મેફિસ્ટોફિલિસ છે ત્યારે પણ, મારા દેશની દરેક સોસાયટી, દરેક કોળે, દરેક ભાગમાં ફેલાયેલા છે કાસ્ટિસ્ટોફિલિસના સાગરિકો। દેશના કણે કણમાં ઘૂસેલા, હવાની રજે રજમાં ઉડેલા, પાણીની ગુંદે બુંદમાં વ્યાપેલા કાસ્ટિસ્ટોફિલિસના આપેલા વાયરસોનું વહન કરે છે કાસ્ટિસ્ટોફિલિસના સાગરિકો। એમાં ભગવી ચામડીવાળા છે, એમાં ભગવી ચામડીવાળા છે, લાલ ચામડીવાળા છે, પોતીવાળા પણ છે, ગાયને કાસ્ટિસ્ટોના આપેલા વાયરસ વહન કરનારા ફોરેનવાળા પણ છે। ભગવી ચામડીવાળા સાગરિકો આજે પણ વાંચે છે ફક્ત સ્મૃતિ, વેદ, ઉપનિષદ, બ્રાહ્મણ આરણ્યક ગ્રંથો, ગીતા, રામાયણ। લાલ ચામડીવાળા ને પૂતળીવાળા સાગરિકો એમાં કંઈક ને કંઈક તો વાંચે જ છે, તે ઉપરાંત વાંચે છે દાસ કેપિટલ જેવા ગ્રંથો, બ્રધર્સ કારામાઝો અને બિચારા દુખ્યારા જેવી નવલકથાઓ, એન્ટોન ચેખોના નાટકો અને સોલ્ઝેનિત્સિનની ડાયરીઓ, ને ફોરેનવાળા તો ફેલાવે છે ફોરેનમાં પણ કાસ્ટિસ્ટોફિલિસના વાયરસો। એ લોકોના રૂએ રૂવામાં સ્વતંત્રતાનો ધખારો જબરદસ્ત છે, એ લોકોના રૂએ રૂવામાં સ્વતંત્રતાનો દખાડો જબરદસ્ત છે, પણ સમાનતાની ભયાનક ડેફિશિયન્સી છે, મારા દાદાના વખતમાં એ હતી, બાપાના વખતમાં એ હતી, ને આજે એ છે, સમાનતાની ભયાનક ડેફિશિયન્સી,
મેફિસ્ટોફિલિસ અમને જે થોડું આપે છે, મેફિસ્ટોફિલિસ અમને જે થોડું આપે છે એ જોઈ સાંભળીને એના કાનમાં એમના કાનમાં રેડાય છે ફડફડતું હોય ને, એ લોકો તો મને એટલું જ આપવા તૈયાર નથી. મેફિસ્ટોફિલિસ તો બોલવાય જાય છે ને કાસ્ટિસ્ટોફિલિસના સાગરી તો મને બોલવા દેવાય તૈયાર નથી. પ્રથમ ને દ્વિતીયહરોના સાગરી તો એમની સાથે છે, પ્રથમ અને દ્વિતીયહરોના સાગરી તો એમની સાથે છે એમ એ લોકો કહે છે. વાત સાચી છે, પ્રથમ હરોળા હરોળના જ નહીં તમામે તમામ હરોળના સાહિત્યકારો એમના કબજામાં છે. પ્રથમ હરોળના જ નહીં તમામે તમામ હરોળના સાહિત્યકારો એમના કબજામાં છે. અને મારી તો નથી કોઈ હરોળ, ને મારી તો કોઈ હરોળ નથી. હું તો હજી પ્રવેશવા પ્રયત્ન કરું છું સાહિત્યના ઘરમાં. મારો એક પગ ઉંબરમાં છે ને એક પગ ઉંબર બહાર. એ નડતું હોય તો લો ભૈસા વ્યક્ત બૃહસ્પતિઓ આ અંદરવાળો પગ ખેંચી લીધો પાછો અને નીકળી ગયો બહાર. નહીં પગ મૂકું તમારી સાહિત્ય પરિષદમાં કદી, નહીં પગ મૂકું તમારી સાહિત્ય પરિષદમાં કદી. પરિષદ પણ તમારી, સ્વાયત્ત અકાદમી પણ તમારી, ડિક્ટેટરશિપ પણ તમારી, ડેમોક્રેસી પણ તમારી. પરિષદ પણ તમારી, સ્વાયત્ત અકાદમી પણ તમારી, ડિક્ટેટરશિપ પણ તમારી, અને સિલેક્ટિવ ડેમોક્રેસી પણ તમારી, ખાનગી પણ તમારો, સ્વૈચ્છિક પણ તમારો, સ્વાયત્ત પણ તમારો. ખાનગી પણ તમારો, સ્વૈચ્છિક પણ તમારો, સ્વાયત્ત પણ તમારો, નાગરિક પરિષદ પણ તમારી, ને નાગરિક સમાજ પણ તમારો, ને બીજું બધું તો તમારું છે. શેરી શેરી, નગર નગર, ને ગામે ગામ, લો તમારી સ્વતંત્રતાની લઢેલી અઠનની ફેંકી દઉં છું ઊંડા ધરામાં. સ્વાયત્તા, સ્વાયત્તા મારી પણ ગઈ, સ્વાયત્તા તમારે તમારી પણ ગઈ લાલીના કાપડા. હવે બીજી નાનકડી કવિતા. મારી બાજુમાં હું ઓફિસમાં કામ કરતો હતો, બે ટાઈમ જ્યાં એક છોકરી બેસતી, હું એમ કરતો કે છોકરી હશે, એણે એક વખત પૂછ્યું કે આ તમારા ભૂરા વાળ કે બહુ એક વાત જઈએ, આ તમારા ભૂરા વાળ કેમ છે? તો મેં સાચો, લગભગ સાચો જવાબ આપ્યો હતો, કુદરતી છે એમ. પણ ખરેખર એ તેલ કે કોઈ પણ માવજતના અભાવના કારણે ભૂરા વાળ હતા એમ. એટલે ભૂરા વાળાને એક કવિતામાં વણ્યા છે, કવિતાનું શીર્ષક છે પત્નીને. ભૂરા ભટ્ટા કવાળ જેવું ઝુમેલ તને પહેલી એ રાતનું અજવાળું યાદ છે? ભૂરા ભટ્ટા કવાળ જેવું ઝુમેલ તને પહેલી એ રાતનું અજવાળું યાદ છે? આંખોના છેવાળે ઉગેલા આયનામાં સપનાના આછેરા ચહેરા જોયા ને જોયા ને નડિયાની રેત બની આંખોમાં છાપરા ઘેરેલા. આંખોના છેવાળે ઉગેલા આયનામાં સપનાના આછેરા ચહેરા જોયા ને જોયા ને નડિયાની રેત બની આંખોમાં છાપરા ઝરેલા. બાકોરે બેસીને ચાંદો હસેલતી, બાકોરે બેસીને ચાંદો હસેલતી જેવું તીણું તીણું ખટકારું યાદ છે? બાકોરે બેસીને ચાંદો હસેલતી જેવું તીણું ખટકારું યાદ છે? ભૂરા ભટ્ટા કવાળ જેવું ઝુમેલ તને પહેલી એ રાતનું અજવાળું યાદ છે? આ બધી પેલી બાટલી હોય અને બિલ્લે બિલ્લામાં ઠોકેલી દિવસની અંદર દીવો હોય, બાટલીમાં ઠોકેલા બિલ્લે બિલ્લા જેવો હું ને એમાં દિવસ જેવી તું. બાટલીમાં ઠોકેલા બિલ્લા જેવો હું ને એમાં દિવસ જેવી તું. ઝીણેરા અજવાળે ભીનું ભીનું કાકો ખાટલો ચેલી ચેલી છું. ઝીણેરા અજવાળે ભીનું ઝીણું વાતો ખાટલો ચેલી ચેલી છું. બાળકના ઘોળિયાના ઝૂલ જેવું ઝૂલેલમાં જૂનું જૂનું ને વળી કટકારું યાદ છે? બાળકના ઘોળિયાના જેવું ઝૂલેલા ઝીણું 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 ને વળી કટકારું યાદ છે? ભૂરા ભટ્ટા કવાળ જેવું ઝૂમેલ તને પહેલી એ રાતનું અજવાળું યાદ છે? એક અલગ અવાજમાં પોતાની વાતને અહીંયા કવિતામાં મૂકી